હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એમાં ચેપ્ટર આપણું 3 સુભાષિતાની. સુભાષિતાની એટલે સારા વચન, બરોબર? જે સારા વચન તમને એમાં આપણે 3 સુભાષિતાની સમજ્યા હતા, ચોથી સુભાષિત આપણે સમજીએ. સુભાષિત એટલે સારું વચન, જે તમને બે લીટીમાં ઘણું બધું કહી જાય છે એને સારા વચનો કહેવાય. સુવિચાર એક લીટીમાં હોય અને એક લીટીમાં તમને ઘણું બધું કહી જાય એ એટલે સુભાષિત કે સારું વચન. ચાલો આગળ ચોથું જોઈએ. સડે તે યત્ર વર્તતે, સડે તે યત્ર વર્તંતે, તત્ર દેવઃ સહાય કૃત. ઉદ્યમઃ પહેલું જોઈએ. ઉદ્યમઃ સાહસમ, ધૈર્યમ, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ. સડેતે યત્ર વર્તંતે તત્ર દેવ સહાયકૃત. અહીંયા કહેવામાં આવ્યું છે ઉદ્યમઃ. ઉદ્યમઃનો અર્થ થાય ઉદ્યમ, મહેનત. આ જો વસ્તુ જેનામાં હોય ને એ આગળ વધી શકે એની અહીંયા આ સુભાષિતમાં વાત કરવામાં આવેલી છે. ઉદ્યમ એટલે મહેનત, સાહસ. કોઈ પણ કામ કરવું હોય તેમાં સાહસ પણ એટલું જરૂરી છે. ના હો, મારાથી નહીં થાય, હો મારે આ ન આવડે મને, એમ કરો તો કંઈ કામ તમને આવડે નહીં. ઉદ્યમ પહેલાં તો મહેનત, ભણતા વ્યક્તિને પણ મહેનત હોય, બધાને મહેનત જરૂરી છે. ઉદ્યમ પહેલાં જીવનમાં શું હોવું જોઈએ? ઉદ્યમ, પછી સાહસ, પછી ધૈર્ય. ધૈર્ય એટલે ધીરજ. વિદ્યાર્થી મિત્રો, ધીરજ ખૂબ જરૂરી છે. એમાંય આપણે કોરોના મહામારીને આપણે માત આપી ધીરજથી, શાંતિથી ઘરમાં રહી. અને જો એમાં આપણે ઘરમાં ન રહ્યા હોત અને આપણે એકદમ હપકી ગયા હોત તો આપણે પણ ઘેરના ઉકલી ગયા હોત. પણ આપણે ધીરજથી કોરોના મહામારીને માત આપી અને હજી પણ આપણે આ મહામારીને માત આપવાની છે. ચાલો આગળ. બુદ્ધિ, ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ. બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ, આ બધું જ 5 વસ્તુ થઈ. જીવનમાં વ્યક્તિના જીવનમાં 6 વસ્તુ હોવી જોઈએ, એને દેવ સહાય કરે છે. પરાક્રમ, ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, બરોબર? સડે તે યત્ર વર્તંતે, આ 6 જ્યાં હોય તત્ર દેવ સહાય કૃત. ત્યાં, તત્ર એટલે ત્યાં, દેવ એટલે દેવ, સહાયકૃત એટલે સહાય કરે છે. ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ. ઉદ્યમ જુઓ, ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ, આ 6 સડે તે યત્ર વર્તંતે, આ 6 જ્યાં હોય ત્યાં, આ 6 વસ્તુ હોય ને ત્યાં દેવ સહાય કરે, કરીને કરે. કારણ કે ઉદ્યમ કરો એટલે તમને, મહેનત કરો એટલે તમને મળવાનું જ છે. સાહસ હોવું જરૂરી છે જીવનમાં, ધીરજ પણ એટલી જરૂરી છે. આ મને કેમ ન મળ્યું, મારો કેમ ન આવ્યો, પણ તમે મહેનત કરો તો આવે, ધીરજના ફળ મીઠા, બરાબર? બુદ્ધિ, બુદ્ધિ છે આપણા બધામાં સરખી જ છે, પણ એનો સારી રીતે અને સચોટ ઉપયોગ જરૂરી છે. બુદ્ધિ ધ્યાન આપજો. મનુષ્ય એ એવું પ્રાણી છે જે બુદ્ધિથી વિચારી શકે છે. પશુનામાં બુદ્ધિ છે પણ આપણા જેટલું એ વિચારશીલ નથી. તો ધ્યાન આપજો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવો મનુષ્ય અવતાર જે બુદ્ધિથી વિચારી શકે. બધામાં બુદ્ધિ સરખી છે, કોઈ ઊંધી દિશામાં ઉપયોગ કરે, કોઈ એનો ઉપયોગ જ ન કરે. તો બુદ્ધિ વાપરતા વધે, શક્તિ
અને પરાક્રમ આ છ જેના જીવનમાં છે ત્યાં દેવો સહાય કરે, અને આ છ જેના જીવનમાં નથી ત્યાં બધું અંધારું. ચાલો આગળ આગળનો સુભાષિત. ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. આ તમારે મોઢે પણ કરવાની છે. ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. જુઓ કઈ કઈ મોઢે કરવાની છે, ટીક કરી લેજો. ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ, પછી ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ સડેતે યત્ર વર્તંતે તત્ર દેવ સહાયકૃત. એ મોઢે કરવાની છે. પહેલી સુભાષિત છે પૃથિવ્યમ ત્રિણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ મૂઢૈ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. એ કરવાની છે. ચાલો ધ્યાન આપજો. અહીંયા આ સુભાષિત ભાગ પાંચમા સુભાષિતમાં આપણને કહેવામાં આવ્યું છે ઉદ્યમ મહેનતનું મહત્વ બતાવવામાં આવેલું છે. આ સુભાષિતમાં ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ ખૂબ ઇમ્પોર્ટન્ટ સુભાષિત છે, ધ્યાન આપજો. ઉદ્યમ એટલે મહેનત, ઉદ્યમ વડે જ હી સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે. ઉદ્યમથી જ કાર્યો પાર પડે છે. તમે કોઈ પણ કામ હોય એ તમે મહેનત કરો, તમને પરીક્ષામાં પહેલો નંબર લાવવો છે, પણ સુતા સુતા શાંતિથી આવશે નહીં આવે. એના માટે શું કરવું પડશે, તમારે મહેનત કરવી પડશે, વાંચન કરવું પડશે, રાતના ઉજાગરા પણ કરવા પડશે, તો તમે તમારા કાર્યમાં સિદ્ધ થઈ શકશો. બરોબર, એટલે અહીંયા શું છે, ઉદ્યમ વડે જ કાર્ય પાર પડે છે. મનોરથ કરવાથી નહીં, હું તો લાવીશ ક્યારે, ઉદ્યમ કરો તો આવે, ઉદ્યમ વગર આવે ના આવે, પણ મહેનત કરો તો જ, એના ખાલી વિચારો કર્યા કરો તો આવે નહીં, એના માટે મહેનત જરૂરી છે. ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે, મનોરથ કરવાથી નહીં. આપણે કોઈ પણ વસ્તુ વિચાર્યું કે આજે મારે આ કામ કરવું છે, તો એના માટે તમારે પહેલી તો મહેનત કરવી પડશે. ચાલો હું તમને કહું, તમારે ખાવું છે, ખાવું છે, બરોબર, ખાવું છે, તો એના માટે મારે ખાવું છે, ડીશ પડી છે આગળ, મારે ખાવું છે, મારે ખાવું છે, એવું બોલશો તો મોઢામાં કોરિયો આપવો પાઈ જશે, નહીં આવે. તમારે એના માટે કોળિયો લેવો પડશે, મોઢામાં મૂકવો પડશે, એટલી તો મહેનત કરવી પડશે, સમજાય છે. એટલે અહીંયા મહેનતનું મહત્વ બતાવવામાં આવ્યું છે. મહેનતુ વ્યક્તિ આગળ આવે, આવે ને આવે જ. હવે મનોરથ કરવાથી નહીં, મેં એક ઉદાહરણ તમને આપી અને સમજાવી દીધું, અહીંયા તમને બીજું ઉદાહરણ આપ્યું છે. નહી સુપ્તસ્ય સિંહસ્ય, સુતેલો સિંહ છે, સિંહસ્ય એટલે સિંહ, સુપ્તસ્ય એટલે સુતેલો, પ્રવિશંતિ એટલે પ્રવેશે, મુખે મૃગાહા, સુતેલા સિંહના મોઢામાં મૃગ આપોઆપ બેસી જતા નથી. સિંહને પણ શિકાર કરવા માટે જવું પડે છે, જંગલનો રાજા છે, છતાં એને પણ એટલી મહેનત કરવી પડે છે કે એને શિકાર જોડે જવું પડે, શિકાર આપોઆપ એની જોડે ન આવે, સમજાય છે. એને પણ શિકાર કરવા માટે જવાની મહેનત કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, સિંહ એવો છે ને કે એ શિકાર કરે ને, પછી એનો એ શિકાર કદાચ એને વધ્યો હોય ને, તે ફરીથી ખાતો નથી, ફરીથી એ બીજો શિકાર કરે. એટલે સિંહ અહીંયા કહે છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય, સુતેલા સિંહના મુખમાં જનાવરો પેસી જતા નથી. અહીંયા ઉદ્યમનું મહત્વ બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો ખરેખર જીવનમાં મહેનત, ઉદ્યમ ખૂબ જરૂરી છે અને હોવું જોઈએ.
મહેનતનું મહત્વ આ પંક્તિમાં બતાવવામાં આવ્યું છે. આગળ છઠ્ઠી પંક્તિ જોઈ લઈએ. દ્રષ્ટિ પૂતમ ન્યસેત પાદમ વસ્ત્ર પૂતમ પીબેત જલમ શાસ્ત્ર પૂતા વદેત વાણીમ મનઃ પૂતઃ સમાચર. મનઃ પૂતમ સમાચરે. દ્રષ્ટિપૂતમ, દ્રષ્ટિપૂતમ એટલે આપણે સારા વ્યક્તિ બનવું હોય તો આ બધું જરૂરી છે. દ્રષ્ટિપૂતમ એટલે દ્રષ્ટિથી, આંખથી, બરોબર. દ્રષ્ટિથી પવિત્ર હોય, દ્રષ્ટિથી પવિત્ર કરેલ હોય ત્યાં જ પગ મૂકવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વ્યક્તિઓ ઝઘડતા હોય, ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું. બે વ્યક્તિઓ ઝઘડતા હોય અને વચ્ચે તમે ખાલી છોડાવવા જાઓ તો પણ તમને વાગે ને કે ભાઈ તમે તો છોડાવવા જ ગયા છો, છતાં તમને ઈજા થાય. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે પવિત્ર આંખોથી પવિત્ર હોય એવી જગ્યાએ જ પગ મૂકવો જોઈએ. વસ્ત્ર પૂતમ પીબેત જલમ, પાણી હંમેશા વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ. અત્યારે તો આજકાલ લેટેસ્ટ જમાનામાં આપણે જીવીએ છીએ એટલે એક્વાગાર્ડનો ઉપયોગ કરીએ છીએ, પણ પાણીની અંદર પણ જીવાણુ છે એટલે પાણી પણ વસ્ત્રથી ગાળેલું પીવું જોઈએ. પવિત્ર જગ્યાએ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. વસ્ત્ર પૂતમ, પૂતમ ન્યસેત એટલે પહેલાં છે દ્રષ્ટિ પૂતમ એટલે દ્રષ્ટિથી પવિત્ર કરેલ, પાદમ એટલે પગ, ન્યસેત એટલે મૂકવો જોઈએ, બરોબર. વસ્ત્રથી પાણી કેવું ગાળેલું પાણી પીવું જોઈએ, કેવા વસ્ત્રથી, ચોખ્ખા વસ્ત્રથી, બરોબર. વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ, પીબેત જલમ. શાસ્ત્ર પૂતા, વાણી કેવી હોવી જોઈએ, શાસ્ત્ર પૂતા, શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ, જેમ તેમ એલફેલ વાણી બોલાય નહીં. વિદ્યાર્થી મિત્રો, વાણી અને પાણી સાચવીને વાપરવા જોઈએ, કારણ કે પાણી પણ શુદ્ધ ઘણા પ્રોસેસ થઈને આપણી જોડે આવે છે, એ તમને ખબર છે. ખારું પાણી દરિયામાં ખૂબ છે, ઘણું બધું છે. 1,666 કિલોમીટર લાંબો આપણો દરિયા કિનારો, મહાસાગરો પણ ઘણા બધા, હિન્દ મહાસાગર, પેસેફિક મહાસાગર, પણ એમાં પાણી કેવું, ખારું મીઠું પાણી આપણે પીએ છીએ, બરોબર. પણ આ પાણી તમે વિજ્ઞાનમાં સમજ્યા છો કે આ પાણી આપણને વરસાદ દ્વારા ખૂબ પ્રોસેસ થાય છે અને પછી આપણને ચોખ્ખું પાણી મળે છે. તો પાણીનો પણ ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ, જેટલું પીવું હોય તેટલું જ પાણી પીવું જોઈએ. વધારાનું પાણી આપણે ઢોળીએ ને ઉપયોગ ખોટો કરીએ છીએ. જરૂરિયાત પૂરતું પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા છે શાસ્ત્રથી શુદ્ધ કરેલ વાણી. સંસ્કૃતમાં, સંસ્કૃત આપણી એવી ભાષા છે જે ભારતની સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા જ ગણાવવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણા ભારતીયોની એક એવી ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો, જે છે સંસ્કાર. અને આ સંસ્કાર પાશ્ચાત્ય સંસ્કૃતિ ઉપાડી રહી છે. આપણા જે ભારતીયો છે, આપણે બધા જ, એ ભારતીયોમાં એક સરસ એવો સંસ્કારનું એક આપણું હીરો છે, જેનાથી આપણો ભારત દેશ ઝગમગી રહ્યો છે, ધ્યાન આપજો. અને એ સંસ્કાર આપણને આપણા મા બાપ પાસેથી, આપણી સંસ્કૃતિ પાસેથી જન્મતાની સાથે જ મળેલી છે. તો એવી જૂનામાં જૂની ભાષા એ આપણી સંસ્કૃત ભાષા. અંગ્રેજી ભાષા તમારી મનગમતી ભાષા,
હિન્દી આપણી રાષ્ટ્રભાષા, ગુજરાતી આપણી માતૃભાષા, તો સંસ્કૃત આપણી સંસ્કારી ભાષા. સંસ્કાર જ્ઞાન હશે જીવનમાં, અને સંસ્કાર નહીં હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ જ્ઞાન અધૂરું છે. એક સુંદર ઉદાહરણ આપું, ધ્યાન આપજો. એક તમારા જેવો વિદ્યાર્થી ભણી ગણી અને વકીલ બન્યો, મોટો મિનિસ્ટર બન્યો, ક્લાસ વન ઓફિસર બન્યો. તમને ખબર છે ક્લાસ વન ઓફિસર હોય એટલે એને લેવા ગાડીઓ લેવા મૂકવા આવે. પહેલાં એની પરિસ્થિતિ ખૂબ નબળી, મા બાપે એને પેટે પાટા બાંધી અને ભણાવ્યો. એમ કરવા કરવામાં એના પિતાજી તો ઓફ થઈ ગયા, મૃત્યુ પામ્યા, માતા એટલી જીવિત. હવે એને ક્લાસ વન ઓફિસરની પોસ્ટ મળી એટલે સરસ મજાની એવી નોકરી મળી ગઈ અને છોકરી પણ મળી, સરસ મજાનો બંગલો પણ બનાવ્યો. હવે મા બાપ, મા ક્યાં હતી? એની ગામડે. માને એ પોતે રાખે નહીં. માતાએ, માતાનું હૃદય છે, માતૃ હૃદય છે, મા એ મા, બીજા બધા વગડાના વા. તો માતાને થયું કે મારો દીકરો લાવને હું જઈ આવું. તો માતા એ જાય છે એના દીકરાના ઘેર, પણ એ કામવાળી તરીકે એના ઘરે કામ કરે છે. તો ત્યાં જ્ઞાન છે પણ શું નથી? સંસ્કાર નથી. તો આપણા જીવનમાં સંસ્કાર જરૂરી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ સંસ્કાર આપણને સંસ્કૃત ભાષા આપણને આપે છે. એટલે ધ્યાન આપજો અહીંયા છે. અને આપણને શાસ્ત્રનું જ્ઞાન આ જ કહે છે. બધા દેવોને તમે જાણો છો. તમને એવો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે ગણપતિજીને જ, વિદ્યાર્થી મિત્રો આ શાસ્ત્રનું જ્ઞાન છે, કોઈ નહીં આપે આવું જ્ઞાન. દેવોમાં ગણપતિજીને જ કેમ પહેલા આપણે યાદ કરીએ છીએ, બીજા દેવોને કેમ યાદ નથી કરતા? ખબર છે તમને? તો ગણપતિજીને એવી દંતકથા છે કે ભાઈ ગણપતિજીને એના મા બાપે, એના શંકર ભગવાને એવું ગળું ધરથી અલગ કરી નાખ્યું ને પછી બીજું ગળું બેસાડ્યું. અને પછી એમ કે ત્યારથી શંકર ભગવાને કીધું કે ભાઈ ત્યારથી આ તારી સૌથી પહેલા પૂજા થશે. પણ ના, એ તો દંતકથા છે. એમની પહેલાં પૂજા કેમ કરવામાં આવે છે? ગણપતિજી એવા દેવ છે વિદ્યાર્થી મિત્રો કે એમનું આખું ફેમિલી પૂજાય, હો, એમના મા બાપ પૂજાય, એ પોતે પણ પૂજાય, એમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય. કેમ? તે બુદ્ધિના દેવ છે, બુદ્ધિશાળી છે. તમને ખબર છે કે જ્યારે 68 તીર્થ કરવાના હતા ત્યારે સૌથી પહેલા આવ્યા ગણપતિજી, બુદ્ધિના લીધે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એટલે પહેલા પૂજાય છે. આ જ્ઞાન શાસ્ત્રમાં છે. મારું જ્ઞાન નથી કહેતી વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા શાસ્ત્ર આવ્યું એટલે મારે થોડું તમને ઝલક આપવી પડી. ચાલો આગળ જોઈએ. શાસ્ત્ર પોતામ વદે વાણી, એટલે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ. મનઃ પોતમ સમાચરે, મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કર્મ, કામ, હવે કોણ જોવે છે આપણને? એમ જ કરીને આપણે કહીએ કે ભાઈ કોઈ જોતું નથી મને. પણ જે જોતો નથી, આપણી અંદર રહેલો ભગવાન જોવે છે, બરોબર. કર્મનું ફળ આપણને એને અહીંયા જ મળવાનું છે. એ ખાસ યાદ રાખજો, મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ. ચાર વસ્તુ તમને કીધી. દ્રષ્ટિથી પવિત્ર હોય ત્યાં જ પગ મૂકવો જોઈએ. વસ્ત્રથી ગાળેલું જ પાણી પીવું જોઈએ. શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ. વાણી પણ એવી હોવી જોઈએ કે સામેવાળાને ખોટું લાગે કે ન લાગે એ રીતે બોલવી જોઈએ, બરોબર. સમજાય છે? અને મનથી પવિત્ર કરેલું
कर्म करव जो विद्यार्थी मित्रों सुभाषिता आपने बधी समझ्या तो आ सुभाषितानी मां तमने समझ पड़ी गई हशे सुभाषितो कई कई तमारे लखवानी छे मोडे करवानी छे त्रण मैं सुभाषित कीधी पृथ्वीयम ए लखवानी छे मोडे करवानी छे जेने तमारे पांच वार लखीने मोडे करी देवानी छे उद्यमेन सिद्ध्यन्ति उद्यम साहसम धैर्यम दृष्टिपूतम समाचरेत આજે કાવ્ય આજે સુભાષિત છે એ સુભાષિત પણ તમારે મોડે કરી લેવાની છે અને પાઠ જે શ્લોક પૂર્તિમાં એમાં પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુભાષિતમાં તમને સમજ પડી ગઈ હશે આગળના વિડીયોમાં આપણે સુભાષિતનું ભાષાંતર અને સ્વાધ્યાય સમજૂતી સમજીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ અહીંયા સુભાષિતાની માં તમને બધી સુભાષિતમાં સમજ પડી ગઈ હશે તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો ટેક કેર